પક્ષીઓના સ્વર્ગ ગુજરાતના નળ સરોવરમાં આપનું સ્વાગત છે. નળ સરોવરમાં ગુજરાતના સૌથી વધારે પ્રવાસીઓ આવે છે, પછી તે હજારો કિલોમીટર દૂરથી આવતા આપણા પક્ષી મિત્રો હોય કે તેને મળવા આવનાર આપ જેવા મુલાકાતીઓ હોય. તો ચાલો ગગનવિહારીઓની અજાયબ દુનિયાની જાણીએ અને માણીએ. મિત્રો, સામે જે ગેટ દેખાઈ રહ્યું છે તે પક્ષી અભયારણ્યનો પ્રવેશ દ્વાર છે. અભયારણ્યમાં પ્રવેશ માટે ટિકિટ લેવાની રહેશે. તેના માટે ગેટથી પહેલા રાઈટ સાઈડ થોડું ચાલતા ટિકિટ કરાવશે. મોટે ભાગે પ્રવાસીઓ બોટિંગ પોઈન્ટ સુધી વાહન લઈને જ જાય છે, કારણ કે એન્ટ્રી ગેટથી 2 કિલોમીટર જેટલું અંતર જે ચાલીને જવું મુશ્કેલ છે. ટિકિટ ફીની વાત કરીએ તો પ્રવેશ ફી દરેક વ્યક્તિ માટે સોમથી શુક્રની 40 રૂપિયા અને શનિ રવિની 50 રૂપિયા રહેશે. જો આપણે વાહન સાથે પ્રવેશ લેવો હોય તો કાર જેવા હળવા વાહનો સાથે 6 વ્યક્તિ સુધીની એન્ટ્રી ફી સોમથી શુક્રની 400 રૂપિયા અને શનિ રવિની 500 રૂપિયા રહેશે. પ્રાઇવેટ નૌકાવિહાર ટિકિટ દર 1 વ્યક્તિના 300 રૂપિયા. બોટિંગ પોઈન્ટથી ધ્રાબલા બેટ, ત્યાંથી રિટર્ન બોટિંગ પોઈન્ટ સુધી 2 કલાક સમય મર્યાદા સાથે, તેમજ પર્સનલ બોટના ભાવ 5 વ્યક્તિ સાથે 1,500 રૂપિયા છે. મિત્રો, હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો, સાથોસાથ બેલ આઇકનને દબાવી દો, જેથી કરી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે સૌથી પહેલાં. વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે નળ સરોવર વિશે ખૂબ જ સરસ મજાની માહિતી આ ડોક્યુમેન્ટરીમાં બતાવી છે. આપની એક લાઇક, શેર અને કમેન્ટથી અમને વધુને વધુ પ્રોત્સાહન મળશે. આ એન્ટ્રી ટિકિટ છે જેના દ્વારા અમે પ્રવેશ લઈ રહ્યા છીએ. ટિકિટની બેક સાઈડ થોડા સૂચનો છે, જેને ફોલો કરીએ નળ સરોવર સુધી પહોંચી ત્યાં સુધીમાં સૂચનો વાંચી લઈએ. પરમિટ લીધા બાદ જ અભયારણ્ય વિસ્તારમાં પ્રવેશ કરવો. બોટિંગ દરમિયાન પક્ષી નિરીક્ષણ કરતી વખતે કોઈ જાતનો અવાજ કરવો નહીં. પક્ષીઓને તથા સરોવરના જળચય પ્રાણીઓને કોઈ જાતના ખાદ્ય પદાર્થ નાખવા નહીં. અભયારણ્યમાં કેફી પદાર્થો સાથે પ્રવેશ પ્રતિબંધ છે. બોટિંગ દરમિયાન સરોવર વિસ્તારમાં કોઈ જાતના પ્લાસ્ટિક બેગ કે અન્ય વસ્તુ નાખવી નહીં તથા પાણી દૂષિત થાય તેવી કોઈ પણ પ્રવૃત્તિ કરવી નહીં. અભયારણ્યને ચોખ્ખું રાખવા સહકાર આપો. વન વિભાગના કર્મચારી પરમિટ માગે ત્યારે બતાવવી ફરજિયાત છે. સમય અને પૈસા નક્કી કર્યા બાદ જ નૌકાવિહારની પ્રીપેડ ટિકિટ મેળવવી. બોટમાં બેસવું. તો ચાલો, આપણે આવી ગયા છીએ નળ સરોવર. સૌથી પહેલાં કાર પાર્કિંગ કરી ત્યારબાદ બોટિંગ માટેની ટિકિટ લેશું અને બોટિંગ દ્વારા નળ સરોવરની મજા માણીશું. અહીં આવતા અમને પ્રવાસીઓ દ્વારા જાણવા મળ્યું, જો ડાયરેક્ટ નાવિકો પાસે બાર્ગેનિંગ કરશો તો આપને 1,200 રૂપિયામાં ધ્રાબલા અને ચોરતડી બંને બેટ પર લઈ જશે. આ છે બોટની ટિકિટ લેવા માટેનું ટિકિટ ઘર. મિત્રો, અત્યાર સુધી આપે જે વિડીયો જોયો તે આપને માહિતગાર કરવા માટે મેં નળ સરોવરની મુલાકાત બાદ શૂટ કરેલ છે, કારણ કે હું નળ સરોવરની મુલાકાતના શ્રેષ્ઠ સમયે 6 વાગ્યે અહીં પહોંચી ગયેલ. ત્યારે સનલાઇટ ના હોવાના કારણે બરાબર વિડીયો શૂટ થતું નહીં. અહીં આપ સૌ માટે નળ સરોવરનો એક એવો ભાગ મૂક્યો છે જે તેના પાણીમાંના અદ્રશ્યને છતું કરે છે. શું તમે ક્યારેય પાણીની સપાટી નીચે જંગલ જોયું છે? નળ સરોવરના શુદ્ધ પાણીમાં એક ડોક્યું કરતા જ તમને ગીચ અને સમૃદ્ધ જલીય વનસ્પતિનું વિસ્મયકારક વન જોવા મળશે, જે આ સરોવરની આહાર જળના પાયા સમાન છે. આ સરોવરની મહત્તમ ઊંડાઈ 2.7 મીટર છે, પરંતુ 60% કરતાં વધુ વિસ્તારમાં પાણીની ઊંડાઈ 1 થી 1.25 મીટર જેટલી જ છે અને આ જળાશય 12,000 હેક્ટર જેટલો વિશાળ ફેલાવો ધરાવે છે. પાણીની ઓછી ઊંડાઈના કારણે પાણીની સપાટી નીચે વિવિધ વનસ્પતિનો ઉગાવો સારો એવો રહે છે, જેને લીધે પક્ષીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહેતો હોવાથી પક્ષીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે. હાલ આ વર્ષે સારો વરસાદ હોવાથી સરોવર પાણીથી છલોછલ છે, જેથી કરી વિદેશી પક્ષી આપણા મહેમાન બન્યા હોય એવું લાગતું નથી. તમે જોઈ શકો છો સરોવરના મધ્ય ભાગેથી ડ્રોન વડે ખૂબ સરસ વિડીયો કંડારેલ છે. આ જે દેખાઈ રહ્યો છે તે ધ્રાબલા ટાપુ છે, જે મુખ્ય ટાપુ છે.
દરેક પ્રવાસી તેની મુલાકાત લે જ છે. બોટિંગની મજા માણતા માણતા આપણે સરોવરના મધ્યભાગમાં ધ્રાબલા ટાપુ પર પહોંચ્યા છીએ. આવા લગભગ 350 જેટલા ટાપુઓ આવેલા છે અને આ ટાપુઓની આગવી દુનિયા છે. નળ સરોવર એ આપણા સૌને માટે વર્ષમાં એક બે વખત મનોરંજન અને પક્ષી નિરીક્ષણ માટે મુલાકાત લેવાનું સ્થળ હોઈ શકે, જ્યારે એવી બિરાદરી છે જેના લોકો તેના પર નિર્ભર છે અને તેના લાભ પણ મેળવે છે. નળ સરોવર તથા તેની આસપાસના ગામોમાં રહેતા સ્થાનિક લોકોમાં મુખ્યત્વે 18 જાતિના લોકોનો સમાવેશ થાય છે. આ એક એવી જાતિ છે જે નળ સરોવર ઉપર આવનાર પ્રવાસીઓને ભાતીગળ ભોજનથી તૃપ્ત કરાવવા અહીંની સ્થાનિક મહિલાઓ રસોઈ બનાવવામાં વ્યસ્ત હોય છે. ચૂલા પર બનતા બાજરાના રોટલાની સોડમ તમને યાદ રહેશે. પ્રવાસીઓના ભોજન માટે અહીં કેવું હોય છે ભાતીગળ વન ભોજનનું મેનુ અને પ્રવાસીઓ માટે કઈ રીતે બની જાય છે જીવનભરનું સંભારણું. અહીં ટાપુ પર એક વોચ ટાવર છે, તેના પરથી સરોવરનો ખૂબ સરસ નજારો જોઈ શકાય છે. આ ટાવર જર્જરિત છે તેવી જાહેર સૂચના પણ લગાવેલ છે. પ્રવાસીઓ ટાપુ પર ઘરેથી ભોજન લાવી કુદરતના સાનિધ્યમાં આનંદ માણે છે, તેમજ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી પ્રીવેડિંગ વિડીયો માટે આ લોકેશન પ્રખ્યાત છે. ચાલો અભિરુચિ કેન્દ્રની મુલાકાત લઈએ. નળ સરોવર કાર પાર્કિંગથી થોડું દૂર ચાલતા જ અભિરુચિ કેન્દ્ર આવેલ છે, જેમાં પક્ષીઓ અને નળ સરોવર વિશે ખૂબ ઊંડાણપૂર્વક માહિતી આપેલ છે, જેની મુલાકાત અવશ્ય લેશો. Thank you.